રાપરના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીને 75 વર્ષ થયા અન્વયે આજે રાપર શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં રાપર પ્રાથમિક શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શિક્ષકોએ આ યાત્રામાં જોડાયા હતા. રાપરના આથમણા નાકાથી ક્વાટ રોડ, પોલીસ મથક, સોની બજાર, માંડવી ચોક થઈ પરત શાળા ખાતે આ યાત્રા સંપન્ન થઈ હતી. તિરંગા યાત્રા બીઆરસી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આચાર્ય ચેતન સુથાર, વિજયભાઈ પ્રજાપતિ, પિયુષ ચૌહાણ, જેસંગ પરમાર, પુષ્પાબેન પટેલ, મોગી પટેલ, જાહીર ખાન મલિક વગેરે પણ આ યાત્રામાં જોડાયા હતા. આજે કુમારશાળા અને કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે શિક્ષકો અને બાળકો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીનો રૂટ હતો, અહીંથી સ્કૂલેથી નીકળ્યા પછી એકતા, અહીંથી રોયલ રોડ, એકતાનગર, કોલ્ટ રોડ, એકતાનગર, ત્યાંથી પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન થયા પછી બજારની અંદર મેન બજાર, મેન બજારમાંથી પછી માંડવી ચોક થઈને સીધા સ્કૂલે પરત ફરે છીએ. હજી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે બાળકોમાં આઝાદીને લગતા એમનો રવૈયો કેવો રહ્યો? હરગતિ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, હરગત તિરંગા અંતર્ગત બાળકોની અંદર વિવિધ સ્પર્ધાઓ દ્વારા દેશભક્તિ વિશે એમની જે જાગૃતતા થાય અને જે દેશભક્તિ વિશે બાળકો જાણે અને મહત્ત્વ શું છે એ બાબતે વિવિધ પ્રયાસો કરવા બાળકોમાં સફળ થયા છે અને દરેક બાળક ઉત્સાહી સાથે આજે રેલીમાં ભાગ લીધો છે.